કાળિયાર કેસમાં સલમાન ખાનની મુશ્કેલીમાં વધારો સંભવ છે. આજે જોધપુર કોર્ટમાં સલમાન ખાનની પેશી છે, તેથી આ કેસમાં સલમાન ખાન હાજર રહે તેવી શક્યતાઓ છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે પેશી પહેલા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સોશિયલ મીડિયામાં સોપુ ગેંગે સલમાન ખાનને ધમકી આપી છે. સોપુ ગેંગના એક સાગરીતે 16 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી જેમાં સલમાનની તસવીર ઉપર લાલ ક્રોસનું નિશાન કર્યું હતું, જેમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે કાયદો ભલે તેને માફ કરે પરંતુ વિષ્ણુઈ સમાજ તેમને મોતની સજા સંભળાવી રહ્યું છે. તેથી એવું પણ મનાઈ રહ્યું છે કે સલમાન ખાન ધમકીના કારણે કોર્ટમાં હાજર ન પણ રહે. હવે વાત કરીએ સમગ્ર કેસ વિશે તો જોધપુર કોર્ટમાં સલમાન ખાનની સામે બે કેસ ચાલી રહ્યા છે. પહેલો કેસ એ છે કે 1998માં ફિલ્મ હમ સાથ સાથેની શૂટિંગ દરમિયાન કાળિયારના શિકાર સાથે આ કેસ સંકળાયેલો છે, જેમાં 25 એપ્રિલ 2018માં સલમાન ખાનને 5 વર્ષની સજા ફટકારવામાં આવી. બીજો કેસ એ છે કે ગેરકાયદે હથિયાર રાખવાનો કેસ, જેમાં 2016માં કોર્ટે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યો. જો કે સરકારે નિર્દોષ જાહેર કરવાના વિરોધમાં કોર્ટમાં અપીલ કરી, જે કેસમાં આજે સલમાન ખાનને હાજર રહેવાનું છે.